નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જય સોમનાથ પ્રાથમિક શાળા શું ઉજવી રહ્યું છે? નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યું છે. આજે નવરાત્રીનો 7મો દિવસ. આપણે બધા શું નિહાળીએ છીએ રોજે? સાંજે 7 વાગે જોવો છો ને તમે એક્ટિવિટી? જોવાની બહુ જ મજા આવે છે. બધા ટીચરો ખૂબ જ સરસ કામ કરે છે. તમને બધું માતાજીના સ્વરૂપો વિશે સરસ સરસ સમજાવી રહ્યા છે અને તમને આ જાણવાની મજા આવતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના 6 દિવસ આપણે માતાજીના 6 સ્વરૂપ વિશે જાણ્યું. હવે આજે આપણે જગદંબાના 7મા સ્વરૂપ વિશે જાણીશું. જગદંબા માતાનું 7મું સ્વરૂપ એટલે કાલરાત્રિનું સ્વરૂપ. નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે. નવરાત્રિનો 7મો દિવસ માતાના ઉગ્રરૂપ માતા કાલરાત્રિની આરાધનાનું હોય છે. માં કાલીના સ્વરૂપની આ દિવસે પૂજા થાય છે. માતાજીના સ્વરૂપ વિશે આપણે જાણીએ તો માતાજીનું આ કાલરાત્રિનું સ્વરૂપ એટલે એમના શરીર કાળા રંગનું છે. માના ગળામાં નરમૂળની માળા છે. તેઓને 3 નેત્ર છે જે બ્રહ્માંડની માફક ગોળ છે. તેમના વાળ પણ ખુલ્લા છે. માં હંમેશા ગધેડાની સવારી કરે છે. માને 4 હાથ છે જેમાં જમણી બાજુના ઉપલા હાથમાં વણમુદ્રા છે જે ભક્તોને હંમેશા વરદાન આપે છે. નીચેના હાથ અભય મુદ્રામાં છે એટલે તે ભક્તોને હંમેશા અભય જ આપે છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોખંડની કટાર અને નીચેના હાથમાં ખડક છે. તમને ખબર છે માતાજીનું આ સ્વરૂપ ખૂબ જ બિહામણું છે. આપણને એમને જોઈએ ને, તમે જુઓ ને તો તમને ડર લાગે. ગમે તેવા દેવો દાનવ પણ આ સ્વરૂપને જોઈને ડરી જતા હતા. તો એમનું આ સ્વરૂપ ધારણ કરવાનું કારણ શું હતું તમે જાણો છો? તો શુંભ અને નિશુંભ નામના રાક્ષસનો વધ કરવા માટે ભગવાન શંકરે પોતે માં જગદંબાને આ સ્વરૂપ ધારણ કરવા માટે કહ્યું અને માતાજીએ આ કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું. અને પછી શું થયું ખબર છે? પછી માતાજીના જે રાક્ષસોને એમણે માર્યા એ બધા બહુ બધા રાક્ષસો હતા. એ બધા રાક્ષસોનું જે રક્ત હતું એ રક્ત નીચે પૃથ્વી પર ઢોળાય નહીં એટલા માટે માતાજીએ પોતાના મોંની અંદર એ રક્તને સમાવી લીધું. એટલે માતાજીનું મુખ કાળું એકદમ અને એ લોહીવાળું મોં હોવાથી આપણે એમને જોઈને ડરી જઈએ છીએ. તમે કાળકા માતાનો ફોટો જોયો છે ને, મહાકાલી સ્વરૂપ, એ આ કાલરાત્રિનું સ્વરૂપ છે. અને શુંભ નિશુંભને એમણે મારી અને એમની જે ગળામાં એમણે માળા પણ પહેરેલી છે એટલે આપણે એમને જોઈને ડરી જઈએ છીએ. તો તમને આ 7મા દિવસના સ્વરૂપ વિશે જાણવાની ખૂબ જ મજા આવી હશે. હવે આપણે માતાજીની પૂજા કરવા માટે જ્યારે બેસીએ ત્યારે સવારના 4 વાગ્યાથી 6 વાગ્યાના સુધીના સમયમાં આપણે આ પૂજા કરવી જોઈએ. અને પૂજા કરતી વખતે લાલ રંગના વસ્ત્રો ધારણ કરી અને માતાજીની પૂજા કરવામાં આવે છે. કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે અને કાલરાત્રિની પૂજા કરતી વખતે મંત્ર બોલવામાં આવે છે. તો એ મંત્ર કયો છે? તો યા દેવી સર્વભૂતેષુ કાલી રાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને અભય વરદાન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આરતી નિહાળીશું અને ત્યારબાદ ગરબા રમીશું.